રાષ્ટ્રીય અન્ન સુરક્ષા હેઠળ પહેલો હેતુ એ રાખવામાં આવેલો કે દેશની બધી જ વસ્તીને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક પ્રાપ્ત થાય અને એ ખોરાક પણ ગુણવત્તાયુક્ત હોય, પૌષ્ટિક ખોરાક હોય. એક મુદ્દો જોયો. હવે બીજો મુદ્દો લઈએ છીએ, બાળકોના કુપોષણની સમસ્યાને હલ કરી શકાય. આપણા દેશની અંદર એવા અસંખ્ય બાળકો છે કે જેને પૌષ્ટિક ખોરાક મળતો ન હોવાને કારણે એ બાળકો મૃત્યુ પામે છે. તો પૌષ્ટિક ખોરાક છે એની સગવડ પૂરી કરવા માટે પણ આ યોજના છે, એ યોજના સરકારે કાઢેલી છે. ત્રીજી છે, જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ, પારદર્શક અને સરળ બનાવવા માટે પણ આ એક કાયદો ઘડવામાં આવ્યો છે. સસ્તા અનાજની દુકાનોની અંદર જે વિતરણ થાય છે અનાજનું, જરૂરિયાત આપણા નાગરિકોની છે એવી વસ્તુનું વિતરણ થાય છે, એ સરળતાથી બધા જ નાગરિકોને મળે, પારદર્શક રીતે એનો વહીવટ થાય અને સુદૃઢ કહી શકાય એ બનાવવા માટે આ પ્રકારની યોજના સરકારે ઘડવી પડી. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે, બીપીએલ યાદીની અંદર સમાવેશ થતી જે કુટુંબની વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને અન્ન પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય એ માટે અન્ન સુરક્ષા કાયદો ઘડવામાં આવેલો છે અને રાહત દરે અનાજ પૂરું પાડવામાં આવે. સસ્તા અનાજની દુકાનમાં 2 રૂપિયે કિલોએ ઘઉં, 3 રૂપિયે કિલોએ ચોખા, આવા સસ્તા ભાવે એ લોકોને જીવન જરૂરી એવું અનાજ, ખાદ્ય અનાજ એને કહેવામાં આવે છે, એ ખાદ્ય અનાજ પ્રાપ્ત થાય એ માટેનો એક હેતુ પણ રાખવામાં આવેલો છે. ત્યાર પછી પાંચમો મુદ્દો છે, ગર્ભવતી સ્ત્રીઓ. મોટાભાગે તમે જોઈશ કે ભારતની અંદર બાળ જન્મ કરાવતી જે માતાઓ છે એ માતાઓ સ્તનપાન કરાવતી માતાઓ, એટલે પોતાના બાળકોના પોષણ માટે જરૂરી અને એના માટે જરૂરી એવું ખાદ્ય અનાજ પણ પૌષ્ટિક. હમણે વાત કરીને કે ખાય ખરા પણ જો પૌષ્ટિક ન હોય ને તો માતાનો પણ શારીરિક વિકાસ નહીં થાય, એમ બાળકનો પણ શારીરિક વિકાસ નહીં થાય, એટલે એ લાંબા ગાળે છે એ બંનેની તંદુરસ્તી માટે પણ અનાજ પ્રાપ્ય હોવું જોઈએ અને એટલા માટે પણ આપણે ત્યાં આ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના છે એ હેતુસભર અપનાવવામાં આવે છે. તો આ થઈ આપણા અન્ન સુરક્ષા સંદર્ભની કેટલીક જરૂરિયાતો અથવા એના મુખ્ય હેતુઓ.